હેલો ફ્રેન્ડ્સ, આઈ હોપ કે તમે બધા મજા મજા છો. આજે જોવાનું છે આપણે ઓક્ટોમ્બર મહિનાના દિવસોની માહિતી, તેમની તારીખો કયા નામથી ઉજવવામાં આવે છે. તો મિત્રો, આ વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને આવના તમામ મિત્રો કે જે મિત્રો માહિતીથી અજાણ છે તેમને પણ ઉપયોગી બને. તો જોઈએ ઓક્ટોમ્બર મહિનાના દિવસો. એક તારીખે ઓક્ટોમ્બર, એક ઓક્ટોમ્બર વિશ્વ વૃદ્ધ દિવસ, વિશ્વ સંગીત દિવસ, સ્વૈચ્છિક રક્તદાન દિવસ. એક ઓક્ટોમ્બર સંયુક્ત રાષ્ટ્ર દ્વારા વિશ્વ યુદ્ધ દિવસે જાહેર કરવામાં આવ્યું હતું 1991થી. તે દર વર્ષે ઉજવવામાં આવે છે. આ ઉપરાંત ઓક્ટોમ્બર વિશ્વ સંગીત દિવસ તરીકે પણ ઉજવાય છે. 1 ઓક્ટોમ્બર 1975 લોર્ડ યહુન મેહુનુન દ્વારા તેની શરૂઆત કરાઈ હતી. લોર્ડ યહુદી મેહુહિન દ્વારા શરૂઆત કરવામાં આવી હતી, જેનો ઉદ્દેશ સંગીત માટે વૈશ્વિક વાતાવરણ ઊભું કરવાનું હતું અને સાથે જોડાયેલા લોકોને પ્લેટફોર્મ પૂરું પાડવાનું હતું. આ ઉપરાંત ભારતમાં આ દિવસને સ્વૈચ્છિક રક્તદાન દિવસ તરીકે પણ ઉજવવામાં આવે છે. લોકો રક્તદાન અંગે જાગૃત લાવવા માટે ઉદ્દેશોને સાથે 1975થી આ દિવસની ઉજવણી શરૂઆત કરવામાં આવી છે. 2 ઓક્ટોમ્બર મહાત્મા ગાંધી લાલ બહાદુર શાસ્ત્રીની જયંતિ અને આંતરરાષ્ટ્રીય અહિંસા દિવસ. રાષ્ટ્રપતિ મહાત્મા ગાંધી 2 ઓક્ટોમ્બર 1869 પોરબંદર ખાતે જન્મ્યા હતા અને 3 જાન્યુઆરી 1948 રોજ 78 વર્ષની વયે તેમની હત્યા કરાઈ હતી. આ દિવસને અહિંસા દિવસ તરીકે પણ ઉજવવામાં આવે છે. ભૂતપૂર્વ વડાપ્રધાન લાલ બહાદુર શાસ્ત્રીનો જન્મ 2 ઓક્ટોબર 1904 રોજ થયો હતો. પાકિસ્તાન સામેની 1965ની લડાઈમાં કારણે તેમને યાદ કરવાની તેમણે જય જવાન જય કિસાનનું સૂત્ર આપ્યું હતું, જે આજે પણ લોકપ્રિય છે. યુદ્ધ બાદ કરવામાં આવેલા તાસ્કર ગયા હતા. ત્યારબાદ 10 જાન્યુઆરી 1966 રોજ તેમનું હાર્ટ એટેકથી મૃત્યુ થયું હતું. કોના સન્માનથી ઉજવવામાં છે? ભારતના સ્વતંત્ર સંઘના મોભી અને સત્ય અને અહિંસાના પૂજારી રાષ્ટ્રપતિ મહાત્મા ગાંધીજીના જન્મજયંતિને દિવસની ઉજવવામાં આવે છે. 3 ઓક્ટોમ્બર વિશ્વ નિવાસ દિવસ. તેની થીમ શું છે કે હાઉસિંગ પોલિસિંગ એક્ટોમિક હોમ્સ. તેનો ઉદ્દેશ છે શહેરો અને નગરોને સ્થિતિ તથા પ્રયત્નો આશ્રયનો અપાયાનો માનવી અને અધિકારીઓનો પ્રતિબિંબ પાડવા માટે. કોના દ્વારા ક્યારથી ઉજવાય છે ને આ દિવસની વિશ્વ નિવાસ દિવસ? સંયુક્ત રાષ્ટ્ર દર વર્ષના ઓક્ટોબર મહિનાના પ્રથમ સોમવારે વિશ્વ નિવાસ દિવસની ઉજવણી કરવામાં આવે છે. 1985માં ઠરાવમાં દ્વારા કર્યો હતો. પ્રથમ વિશ્વ આવાસ દિવસ 1986માં મનાવવામાં આવ્યો હતો. 4 ઓક્ટોબર વિશ્વ પ્રાણી દિવસ. વર્ષ 2007ની થીમ શું હતી? અંતરિક્ષના નવા વિશ્વની શોધ માટે. તેનો ઉદ્દેશ શું છે? વિજ્ઞાન અને ટેકનોલોજીની આંતરરાષ્ટ્રીય ઉજવણી તથા માનવીઓનું સ્થિતિ બહેતરી બનાવવાનો વિજ્ઞાન અને ટેકનોલોજીને યોગદાન આપવાનું બિરુદ છે. 5 ઓક્ટોબર વિશ્વ શિક્ષક દિન. તેની 2017માં થીમ શું હતી? ટીચિંગ ઇન ફ્રીડમ એમ્પાવરિંગ ટીચર્સ. 1994માં વિશ્વભરમાં આ દિવસની ઉજવણી કરવામાં આવી છે. તે યુનેસ્કો અને આંતરરાષ્ટ્રીય શ્રમ સંગઠન 5 ઓક્ટોબર 1966 રોજ એક બેઠક મળી હતી, જેમાં શિક્ષકોની સ્થિતિ વિશે ચર્ચા કરવામાં આવી હતી. આ બેઠકને યાદ કરીને 1994માં દર વર્ષે 100થી વધુ દેશોમાં વિશ્વ શિક્ષક દિનની ઉજવણી કરવામાં આવે છે. 8 ઓક્ટોબર ભારતીય વાયુસેના દિવસ. ભારતમાં વાયુસેનાની સ્થાપના 8 ઓક્ટોબર 1932 રોજ કરવામાં આવી હતી. ત્યારે તેનું નામ રોયલ ઇન્ડિયન એરફોર્સ હતું. 1945માં વિશ્વયુદ્ધના તેમણે મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. આઝાદી બાદ આ નામની રોયલ શબ્દ હટાવી દેવાયું હતું. તેને ઇન્ડિયન એરફોર્સ તરીકેનું ઓળખવામાં આવે છે. 9 ઓક્ટોબર વિશ્વ ટપાલ દિવસ. ભારતમાં 1766માં લોર્ડ ક્લાઇવને પ્રથમ ટપાલ વ્યવસ્થા સ્થાપી હતી. 1774માં વોરન હેસ્ટિંગને કલકત્તામાં પ્રથમ પોસ્ટ ઓફિસ સ્થાપી હતી.
ભારતની ટપાલ સેવા વિશ્વની સૌથી મોટી ટપાલ સેવા છે. સાથે જ દુનિયામાં સૌથી ઊંચાઈ પર બનેલી પોસ્ટ ઓફિસ ભારતના હિમાચલ પ્રદેશના હિક્કીમમાં આવેલી છે. હિમાચલ પ્રદેશના હિક્કીમમાં 10 ઓક્ટોબર વિશ્વ માનસિક સ્વાસ્થ્ય દિવસ અને ટપાલ રાષ્ટ્રીય ટપાલ દિવસ, તેનો થીમ છે માનસિક સ્વાસ્થ્ય દિવસની કે મેન્ટલ હેલ્થ ઇન ધ વર્લ્ડ પ્લેસ. અને ઉદ્દેશ શું છે વિશ્વ માનસિક સ્થાપના દિવસનો, કે વિશ્વભરમાં માનસિક આરોગ્યને લગતા મુદ્દાઓ અંગે જાગૃતિ ફેલાવી. પહેલીવાર આ દિવસની ઉજવણી ક્યારે કરવામાં આવી હતી, 1992માં ઉજવવામાં આવ્યો હતો. તેને લોકોને વિશેષ જાણ વધારવા ઉદ્દેશ સાથે 10 ઓક્ટોબર અને રોજ વિશ્વ માનસિક દિવસ ઉજવવામાં આવે છે. આ દિવસની વિશ્વભરમાં સરકારી અને સામાજિક સંગઠનો દ્વારા માનસિક તણાવ દૂર કરવા માટેનો ઉપયોગી છે. આ સાથે ભારતીય ટપાલ ખાતું આખા અઠવાડિયામાં દરમિયાન વિવિધ દિવસો યોજી તેને લગભગ માહિતી આપે છે. વિશ્વ રાષ્ટ્રીય ટપાલ દિન 11 ઓક્ટોબર, જયપ્રકાશ નારાયણનો જન્મદિવસ. જયપ્રકાશ નારાયણનો જન્મ 11 ઓક્ટોબર 1902 રોજ બિહારના સીતાબદિયારા ગામમાં થયો હતો. સ્વતંત્રતા આંદોલનના મહત્વપૂર્ણ યોગદાન આપવાની સાથે આઝાદ ભારતના પણ લોકહિત માટે હંમેશા અગ્રેસર રહેતા હતા, કારણ કે તેમને લોકનાયકાનું બિરુદ અપાયું હતું. 1975માં કેન્દ્ર સરકાર પર ભ્રષ્ટાચારનો આરોપ સાબિત થતાં વડાપ્રધાન ઇન્દિરા ગાંધીએ કટોકટી લગાવી દીધી હતી. જેપીના સંપૂર્ણ ક્રાંતિ આંદોલનના પગલે કટોકટી બાદ 1977માં ભારતમાં પહેલી વખત બિન કોંગ્રેસી સરકારનું આવી હતી. 12 ઓક્ટોબર કોલંબસ દિવસ, 12 ઓક્ટોબર કોલંબિયન દિવસ. પછી 16 ઓક્ટોબર વિશ્વ ખાદ્ય દિવસ, 16 ઓક્ટોબર વિશ્વ ખાદ્ય દિવસ. છેલ્લા 32 વર્ષથી દર વર્ષે 16 ઓક્ટોબર વિશ્વ ખાદ્ય દિવસની ઉજવણી કરવામાં આવે છે. દુનિયામાં 2050 સુધીમાં 9 અબજ લોકોની વસ્તી થઈ જવાનું અનુમાન છે, ત્યારે લોકો ખાદ્યનું પૂરું પાડવાનું એ સૌથી મોટો પડકાર છે. સમસ્યાના કારણે તેઓને વિશ્વ ખાદ્ય દિવસ ઉજવવામાં આવે છે. 17 ઓક્ટોબર વિશ્વ ગરીબી નાબૂદી દિવસ, વિશ્વ ગરીબી નાબૂદી દિવસને શું મનાવવામાં આવે છે, કે આ આંતરરાષ્ટ્રીય ગરીબી નાબૂદી દિવસની ઉજવણી દર વર્ષે 17 ઓક્ટોબરના રોજ કરવામાં આવે છે. આ દિવસની સત્તાવાર ભલામણ સંયુક્ત રાષ્ટ્ર દ્વારા કરવામાં આવી હતી. સૌપ્રથમ 1980માં વિશ્વ ગરીબી નાબૂદી દિવસ ઉજવવામાં આવ્યો હતો. તેને પેરિસ ખાતે 1 લાખથી વધુ લોકો એકડા હતા અને ભૂખમરો, ગરીબી અને હિંસાઓનો બનેલા લોકો શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. જાણીતા એક્ટ્રેસ ને એડીટી અર્થ કરવાની માહિતી તેમણે પણ આપી હતી. અને દ્વિતીય આયુર્વેદિક દિવસ પણ મનાવવામાં આવે છે 17 ઓક્ટોબરે. તેના આ પછી 18 ઓક્ટોબર મહાત્મા જ્યોતિરાવ ફુલેની જન્મજયંતિ, પછી 20 ઓક્ટોબર રાષ્ટ્રીય એકતા દિવસ, વર્લ્ડ સ્ટેટિસ્ટિકલ ડે, વિશ્વ આંકડા દિવસે પણ મનાવવામાં છે 20 ઓક્ટોબરે રાષ્ટ્રીય એકતા દિવસ. વર્ષ 1962માં ચીને અચાનક જ ભારત પર હુમલો કરી દીધો હતો. જવાહરલાલ નહેરુએ ચીનના પ્રવાસી અને ત્યાં હિન્દુ ચીની ભાઈ ભાઈનું સૂત્ર જાહેર કર્યું હતું. આ એ જ અઠવાડિયામાં ચીને કરેલા હુમલામાં સમગ્ર દુનિયામાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા હતા. વિશ્વ સંધ્યા બાદ સમગ્ર ભારતમાં નાગરિકોના એકતાની ભાવના વધુ મજબૂત બનાવવાના ઉદ્દેશથી રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી કરવાની જાહેરાત કરી હતી. પછી 22 ઓક્ટોબર આઝાદ હિંદ ફોજની સ્થાપના. 21 ઓક્ટોબરે પોલીસ કોમેમોરેટેશન ડે ઉજવવામાં આવે છે. 22મી આઝાદ હિંદ ફોજની સ્થાપના દિવસ. 24મી સંયુક્ત રાષ્ટ્ર દિવસ. સંયુક્ત રાષ્ટ્રની સામાન્ય સંઘની સ્થાપના 1948માં રોજ 24 ઓક્ટોબરના રોજ દિવસે કરવામાં આવી હતી.
આ દિવસ સંયુક્ત રાષ્ટ્રના સ્થાપના દિવસ તરીકેની સંયુક્ત રાષ્ટ્ર દ્વારા દર વર્ષે 20 થી 26 ઓક્ટોબર ના રોજ મનાવવામાં આવે છે. 1971માં તમામ સભ્ય દેશોએ આ દિવસની જાહેરાત રજા રાખવાની ભલામણ પણ કરવામાં આવી હતી. 30 ઓક્ટોબર વિશ્વ બચત દિવસ 30 ઓક્ટોબર સમગ્ર વિશ્વમાં લોકોને બચત કરવા પ્રોત્સાહિત કરવા માટે વિશ્વ બચત દિવસની ઉજવણી કરવામાં આવે છે. 1984ના રોજ ભારતના વડાપ્રધાન ઇન્દિરા ગાંધીનું નિધન થયું હતું, તેથી ત્યારબાદ ભારતમાં 30 ઓક્ટોબરના રોજ વિશ્વ બચત દિવસની ઉજવણી કરવામાં આવે છે. પછી 29 ઓક્ટોબર વર્લ્ડ સ્ટોક દિવસ, 27 ઓક્ટોબર ઇન્ફ્રાસ્ટ્રક્ચર દિવસ, 23 ઓક્ટોબર પછી 31 ઓક્ટોબર ઇન્દિરા ગાંધીની પુણ્યતિથિ સરદાર વલ્લભભાઈનો જન્મજયંતિ. ભારતમાં 31 ઓક્ટોબર સરદાર વલ્લભભાઈ પટેલના જન્મદિવસ અને ઇન્દિરા ગાંધીની પુણ્યતિથિ તરીકે ઉજવવામાં આવે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 1914માં સરદારના જન્મદિવસે રાષ્ટ્રીય એકતા દિવસ તરીકેની ઉજવણી જાહેરાત કરી છે, કેમ કે તેમણે આઝાદી બાદ વિવિધ રાજ્યોના વહેંચાયેલા ભારત દેશને એક રાષ્ટ્રીય બનાવવાનું બીડું ઝડપ્યું હતું. દેશના તમામ રજવાડાઓને વિલય કરાવી અખંડ ભારતીયને સ્થાપના કરી હતી. બીજી બાજુ ઇન્દિરા ગાંધીના નિર્વાણ દિવસની રાષ્ટ્રીય ઇન્ટિગ્રેશન દિવસ તરીકેની ઉજવણી કરવામાં આવે છે 31 ઓક્ટોબર સરદાર વલ્લભભાઈ પટેલના જન્મજયંતિ દિવસે. મિત્રો, આ વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો અને ન ગમ્યો હોય તો નીચે કોમેન્ટ અવશ્ય કરજો, જેથી કરીને આવનારી વિડીયોની હું વધુ ને વધુ અપડેટ આપી શકું. લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, જેથી કરીને માહિતી વધારે મળે. અને આગળના વિડીયોની માહિતી માટે જમણી બાજુ સબસ્ક્રાઈબ છે, તેની બાજુ કર્યા બધા બે લઈ જવા છે, એના પર ક્લિક કરવાથી અમારા આવનારા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહેશે. તો મિત્રો, આ વિડીયોને જો લાઇક કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ખુશ રહો મિત્રો, આજુબાજુ સાફ સફાઈ રાખવી. સ્વચ્છ ભારત. જય હિન્દ.